પ્રકરણ 15 આંકડાશાસ્ત્ર. મિત્રો, આપણે ધોરણ 9માં પણ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એમાં માહિતીનું અવલોકન કરવાનું, માહિતીનું વર્ગીકરણ કરવાનું અને માહિતીનું આલેખની રીતે નિરૂપણ કરવાનું, એનો અભ્યાસ કરવાનો, અર્થઘટન કરવાનું, એ બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા એનો પરિચય. વર્ગીકૃત માહિતીનો મધ્યક એટલે કે માહિતી બે પ્રકારની હોય, અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી. ગયા વર્ષે જે પણ શીખ્યા આપણે એ અવર્ગીકૃત માહિતીના સંદર્ભમાં બધો અભ્યાસ હતો. હવે આપણે એને વર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરીશું. એના આપેલી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય એવા ત્રણ મુખ્ય મૂલ્યો, જે મધ્યક, બહુલક, મધ્યસ્થ છે, એનો અભ્યાસ કરીશું. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક, એની ત્રણ રીતો છે: સીધી રીત, ડાયરેક્ટ મેથડ, ધારેલા મધ્યકની મેથડ રીત, અને વિચલનની રીત એટલે કે સ્ટેપ ડેવિએશન મેથડ. આ ત્રણે ત્રણ રીતોનો અભ્યાસ કરીશું. વર્ગીકૃત માહિતીનું બહુલક, વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ અને સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત આ પ્રકરણના મુખ્ય મુદ્દાઓ છે. માહિતી, જેમ અગાઉ આપણે શીખ્યા છીએ, જેને અંગ્રેજીમાં ડેટા કહેવાય એટલે કે સેટ ઓફ ઇન્ફોર્મેશન, એને મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરીએ: અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. આપણે અગાઉના વર્ષોમાં અવર્ગીકૃત માહિતી વિશે, એના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો છે. આ વર્ષે આપેલી માહિતીને વર્ગીકૃત માહિતીમાં રૂપાંતરિત કરી અને એના વિશે અભ્યાસ કરીશું. આગળ આપણે એના અભ્યાસ માટે લંબા લેખ, સંભા લેખ, આવૃત્તિ બહુકોણની રચના કરતા શીખ્યા. એટલે માહિતી રજૂ કરવાની જુદી એક મેથડ છે. કોષ્ટકની રીતે માહિતી અપાય, રો ડેટા હોય જે જસ્ટ ફકરાની રીતે આપેલા હોય અને કોષ્ટકની રીતે મુકાય, અને બીજી રીતે આલેખ રીતે રજૂઆત કરી શકાય જેથી સરળતાથી સમજી શકીએ. આમ આ પ્રકારના આલેખો, લંબાલેખ, સંભાલેખ, આવૃત્તિ બહુકોણની મદદથી માહિતીનો અભ્યાસ કરતા શીખ્યા છીએ આપણે, જેમાં માહિતીના ગુણધર્મના અભ્યાસ માટે મહત્વની બાબત છે એ મધ્યવર્તી સ્થિતિમાન, જેને મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવાય. તો મધ્યવર્તી સ્થિતિના માપ, સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો અંક, સંખ્યા એટલે મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી એટલે વચ્ચેમાં, મધ્ય એટલે વચ્ચે તરફ, સ્થિતિ દર્શાવતું માન એટલે કિંમત. એટલે બધી જ માહિતીની ખાસિયતો ધરાવતો હોય એવો અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો હોય એવો અંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. એટલે આપણે એવો એક અંક સુધી આપેલા માહિતીમાંથી કે જે આપેલી માહિતીને રિપ્રેઝન્ટ કરી શકે, રજૂઆત કરી શકે, પ્રતિનિધિત્વ કરી શકે એવો અંક સુધી. એના ત્રણ પ્રકાર છે, ત્રણ મૂલ્યો છે એવા. એ મધ્યક છે એક્સ બાર, બહુલક ઝેડ અને મધ્યસ્થ એમ. તો આનો આપણે લાસ્ટ ઇયર શીખી ગયા છીએ. હવે એને વર્ગીકૃત માહિતીના સંદર્ભમાં એનો અભ્યાસ કરતા શીખીશું. આ પ્રકરણમાં આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક, અને વર્ગીકૃત માહિતી માટે ઓજાઈવ તરીકે ઓળખાતા માહિતીના સંચય આવૃત્તિ વક્ર વિશે અભ્યાસ કરીશું.